મહાનગરોમાં હાઈરાઈઝ બિલ્ડીંગો અંગે હાઈકોર્ટે ચિંતા વ્યક્ત કરી છે. ચાર મહાનગરોમાં 130-150 મીટર એટલે કે 42-45 માળના બાંધકામની મંજૂરી આપવામાં આવી છે. સુનાવણીમાં કોર્ટે સવાલ કર્યો કે હાઈરાઈઝ બાંધકામમાં આગ લાગે તો મનપાનું કયા પ્રકારનું આયોજન છે. અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત મહાનગર પાસે હાઈકોર્ટે ખુલાસો માંગ્યો છે. આગામી સુનાવણી દરમિયાન કોર્પોરેશનના વકીલે રજૂ કરવાનો રહેશે તેનો જવાબ, સાથે યોગ્ય તકેદારીના પગલાં અને આયોજન સાથે જવાબ રજૂ કરવા કોર્ટનો હુકમ છે. 20 ડિસેમ્બરના રોજ સમગ્ર મામલે વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે. વધુ માહિતી મેળવીશું ફોન લાઇન પર સંવાદદાતા મૌલિક જોડાઈ ચૂક્યા છે. મૌલિક, હાઈરાઈઝ બિલ્ડીંગો બનાવવાની પરમિશન પરંતુ સામે આયોજન કેટલું નક્કર છે તે ખૂબ જ જરૂરી છે અને જે બાબતે કોર્ટે પ્રશ્ન કર્યો છે, વધુ માહિતી શું? એથી ચોક્કસ તમે જે રીતે મહાનગરોમાં ચાલી રહેલા હાઈરાઈઝ બિલ્ડીંગો છે તે અંગે હાઈકોર્ટે ચિંતા વ્યક્ત કરી હતી અને આ ચિંતા વ્યક્ત કરતા ન માત્ર અમદાવાદ પરંતુ રાજકોટ, સુરત, બરોડા સહિતના ચારે મહાનગરોમાં 42-45 માળના જે હાઈરાઈઝ બિલ્ડીંગો બાંધવામાં આવે છે તેની મંજૂરી તો આપી દેવામાં આવે છે પરંતુ તે સમયે જયારે આગ લાગે છે ત્યારે આવા પ્રકારનું આગોતરા આયોજન છે તે કેવા પ્રકારનું હોય છે તે બાબતે ચિંતા વ્યક્ત કરતા હાઈકોર્ટે કહ્યું હતું કે આગામી સમયમાં હાઈકોર્ટ સમક્ષ જે કોર્પોરેશન છે તે કોર્પોરેશન ખુલાસો આપે અને આ બાબતે તેઓ કયા પ્રકારના તકેદારીના પગલાં લે છે, આગામી જે આયોજન છે તે શું કરવામાં આવે છે તેનું એફિડેવિટ ફાઇલ કરી અને જવાબ રજૂ કરે. જો કે 20 ડિસેમ્બરના રોજ આની વધુ સુનાવણી હાથ ધરાશે. ત્યારબાદ ચારે મહાનગરો એટલે કે અમદાવાદ, બરોડા, સુરત અને રાજકોટ મ્યુનિસિપલ કમિશનર દ્વારા કેવા પ્રકારના જે એફિડેવિટ છે તે રજૂ કરવામાં આવશે તેની ઉપર સૌ કોઈની નજર રહેશે. આભાર, માહિતી બદલ હાર્દિક. દાહોદ જિલ્લામાં ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલની ધારદાર અસર જોવા મળી છે. દાહોદથી રાજસ્થાનને જોડતા નેશનલ હાઈવેનું સમારકામ હાથ ધરવામાં આવ્યું છે. તાજેતરમાં જ બિસ્માર રોડનો ન્યૂઝ 18 અહેવાલ પ્રસારિત કર્યો હતો. ન્યૂઝ 18 અહેવાલ બાદ તંત્ર દોડતું થયું. આખરે નેશનલ હાઈવે ઓથોરિટીએ આળસ ખંખેરી છે અને યુદ્ધના ધોરણે રોડનું સમારકામ શરૂ કરવાની કામગીરી હાથ ધરી છે. દાહોદથી ઝાલોદ તાલુકા સુધી બિસ્માર હાઈવેનું સમારકામ હાલ શરૂ કરવામાં આવ્યું હોવાની માહિતી છે. વધુ માહિતી મેળવીશું. સૌરભ ગેલોત ફોન લાઇન પર જોડાઈ ચૂક્યા છે. સૌરભ, જે પ્રકારે કામગીરી હાથ ધરવામાં આવી છે વધુ માહિતી શું? બિલકુલ, કહી શકાય કે જે દાહોદથી રાજસ્થાનને જોડતો નેશનલ હાઈવે છે તે અતિ બિસ્માર હાલતમાં હતો અને તેના કારણે વાહન ચાલકો અને રાહદારીઓ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો રહે તો ત્યારે ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા છે તાજેતરમાં અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો. બિસ્માર રોડને લઈને જે અહેવાલ પ્રસિદ્ધ કર્યા બાદ તંત્ર દ્વારા આળસ ખંખેરવામાં આવી છે અને નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા અત્યારે જે સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી છે. આભાર, માહિતી બદલ સૌરભ. શહેરમાં રોગચાળો વધી રહ્યો છે અને ત્યારે શિયાળાની શરૂઆતની પહેલા ચિકનગુનિયાના કેસીસમાં વધારો થયો છે. સિવિલ હોસ્પિટલમાં ચિકનગુનિયાના કેસ સામે આવી રહ્યા છે. ડેન્ગ્યુ, મલેરિયા કરતા પણ વધુ કેસ હવે ચિકનગુનિયાના નોંધાઈ રહ્યા છે. ચિકનગુનિયાના સપ્ટેમ્બરમાં 52 કેસ નોંધાયા હતા, જ્યારે ઓક્ટોબર મહિનામાં તેના 75 કેસ નોંધાયા છે. તો નવેમ્બરની શરૂઆતના 6 દિવસમાં જ 9 કેસ નોંધાઈ ચૂક્યા છે. અમદાવાદ શહેરમાં ચિકનગુનિયાના કેસમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. જે રીતના કેસો સામે આવી રહ્યા છે ચિકનગુનિયાના કેસીસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. જે વધારો જોવા મળી રહ્યો છે ચિકનગુનિયાના દર્દીઓમાં, સપ્ટેમ્બર મહિનામાં લગભગ 52 જેટલા ડિટેક્ટ થયા હતા, જ્યારે ઓક્ટોબર મહિનાની અંદર જોઈએ તો 76 ચિકનગુનિયાથી સંક્રમિત થયેલા છે અને અત્યારે આ 6 દિવસમાં 9 દર્દી. એટલે કે કોઈ પણ વ્યક્તિને હાઈ ગ્રેડ ફીવર આવે અને જોઈન્ટ પેઇન થાય તો બને ત્યાં સુધી ઝડપથી ડૉક્ટરને મળી અને જરૂરી સારવાર ચાલુ કરવી. ઘણી બધી વખત ચિકનગુનિયાના લીધે લાંબા સમય સુધી જોઈન્ટ પેઇન અથવા આપણે એમ કે આરામ કરીને ઉઠીએ, ખાસ કરીને અર્લી મોર્નિંગમાં, ત્યારે એવું ફીલ થતું હોય છે કે જાણે બધા જોઈન્ટ પેઇન કરતા હોય છે, રૂટીન એક્ટિવિટીમાં આવતા વાર લાગતી હોય છે. તો આ તરફ ગાંધીનગરમાં ઝીકા વાયરસનો પોઝિટિવ કેસ નોંધાયો છે. ટેસ્ટ માટે પૂનાની લેબોરેટરીમાં સેમ્પલ મોકલવામાં આવ્યા હતા. સેક્ટર 5ના 75 વર્ષીય વૃદ્ધની તબિયત લથડી હતી. દર્દીના લક્ષણો અલગ લાગતા પૂનાની લેબમાં ટેસ્ટ કરાવવામાં આવ્યો. દર્દીનો ઝીકા વાયરસનો ટેસ્ટ પોઝિટિવ આવતા આરોગ્ય તંત્ર હાલ એલર્ટ મોડ પર જોવા મળી રહ્યું છે. એક જ મચ્છર છે કે જે ડેન્ગ્યુ પણ કરી શકે, ચિકનગુનિયા પણ કરી શકે અને એને એ ઝીકા પણ કરી શકે. મચ્છર જો ચેપી થાય તો એ મચ્છર જેનાથી ચેપ લાગ્યો હોય એ ચેપ ફેલાવે. તો આ રીતે આ એડિસ મચ્છરની ઉત્પત્તિ જે થતી હોય એટલે આપણે શું જાણીએ છીએ તે મુજબ મચ્છરના નાશ કરવાવાળી એક્ટિવિટી કરવાની થાય. લગભગ 474
ઘરોની આજુબાજુમાં અમે ફોગિંગ કરાવ્યું આના અનુસંધાને. અને હવે વાત કરીશું હેલ્મેટના મોટા બહાના. હેલ્મેટને લઈને ન્યૂઝ 18 ગુજરાતીનું અભિયાન. સરકારના આદેશનું સરકારી કર્મીઓ જ પાલન નથી કરી રહ્યા. ન્યૂઝ 18ના રિયાલિટી ટ્રેકમાં કેટલાક આવા દ્રશ્યો સામે આવ્યા છે. સરકારી કચેરીઓમાં જ હેલ્મેટ વિના અધિકારીઓ આવતા જોવા મળ્યા. હેલ્મેટ ન પહેરવાના તેઓ અલગ અલગ બહાના બતાવી રહ્યા હતા. ગળે પણ ન ઉતરે તેવા બહાના આ અધિકારીઓ આપી રહ્યા હતા. રાજ્યમાં દ્વિચક્રી વાહન ચાલકોએ ફરજિયાત હેલ્મેટ પહેરવાનો નિયમ છે. હેલ્મેટ પહેરવાના નિયમનો કડકાઈથી અમલ કરવા કોર્ટે પણ આદેશ આપ્યો છે, પરંતુ તેમ છતાં હજી લોકો સુધરવાનું નામ નથી લઈ રહ્યા. ન્યૂઝ 18 ગુજરાતીએ પાટનગર ગાંધીનગરમાં વાહન ચાલકો હેલ્મેટ પહેરે છે કે નહીં તેને લઈને રિયાલિટી ચેક કર્યું તો ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા. જ્યારે અમે નવા સચિવાલય પહોંચ્યા તો ત્યાં હેલ્મેટને લઈને ચેકિંગ થઈ રહ્યું હતું, જેથી કેટલાક વાહન ચાલકો ગેટ નંબર 1ની પાસે પોતાનું બાઇક પાર્ક કરીને ચાલતા જતા જોવા મળ્યા. તો બીજી તરફ જૂના સચિવાલયમાં મોટાભાગના વાહન ચાલકો હેલ્મેટ વગર જોવા મળ્યા, સાથે જ અહીંયા કોઈ પ્રકારનું ચેકિંગ ન થતું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. નિયમ ભંગ કરનાર વાહન ચાલકોને જ્યારે સવાલ કરવામાં આવ્યા તો ખૂબ જ હાસ્યાસ્પદ તેઓના જવાબો અમને સાંભળવા મળ્યા. કાકા, તમે હેલ્મેટ નથી પહેર્યું, કોર્ટનો આદેશ છે. આમાં શું એમ કે તો મારા માથા માટે યોગ્ય હેલ્મેટ આવતી નથી અને માથું દુખે. હા, સાઈઝ પ્રમાણે નથી મળતું. બ્લડ પ્રેશરમાં ફેરફાર થાય, ખરેખર કહું તો તમે હેલ્મેટ નહીં પહેર્યું સર. એટલે હેલ્મેટ આગળ ત્યાં ઓફિસે પડ્યું, પહેરી લેવું હું તો માર્કેટમાં જઉં છું, અહીંયા જોબ નહીં કરતો. હા, અહીંયા ઓફિસમાં નથી મારી. હા, હેલ્મેટ નો કાયદો છે, કઈ નઈ પહેરીશ, છે મારી પાસે પહેરીશ. ના ના, પહેરીશ, માર્કેટમાં જવું છે એટલે. ઘરે ભૂલી જેવું ગામડે નવું લેવાનું છે. આજે 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 સાચું. તમે હેલ્મેટ નથી પહેર્યું, કારણ તો મારા તો કહી હતી 21 થી ગેર સંખ્યા થી 21 હતી, બીજું કઈ આગળ થયા જ નહીં. આદેશ છે હેલ્મેટ ફરજિયાત પહેરવું પડશે. બરાબર, ઓકે ઓકે. બસ મારી ડ્યુટી સવારે 2 કલાક હોય છે, 2 કલાક હાજી હોય, બાકી ડ્યુટી હોતી જ નહીં, ક્યાંય ફરતો હું છે જ નહીં. કર્મચારી નથી હું, રેલવે ની ટિકિટ લેવા જઉં છું. પહેરવી પડે. ચાલ ભાઈ, મોડું થાય તત્કાલ ટિકિટ લેવાની. નહીં, ભૂલી ગયો. ભૂલી ગયા? હા હા, આજે જ ભૂલી ગયો. મારે લટકાઈ ભરાઈ લાવું જ છું. ઘટના ઘટી જાય તો શું કરશો સાહેબ? 50 ઉપર તો બાઇક હેરતું નહીં, સિગ્નલ આવી જાય, ઘડીક ખાડા ખાઈ આવ્યા છીએ. સાહેબ, આમનો હું તો સેવા માટે આવ્યો છું, કારણ કે અહીંયા અમને જવાનું છે ને, તો હું કઈ થી બેસાડી જવું. કહું હા, હું તો હેલ્મેટ પહેરું જ છું. અત્યારે એકદમ ઉતારમાં આવી ગયેલી, હેલ્મેટ ભૂલી ગયું છે. પાસ કઢાઈને જવાનું છે અમારે. અને પછી ચાલતા જઈએ અમે, હેલ્મેટ નહીં એટલે. લાવવાનું છે અમે. હેલ્મેટ બાઇક બાર જ મૂકીને જવાનું પણ. બાઇક બાર મૂકીને લાય નહી એટલે આજે જ નહીં લાય. કોઈ નઈ, અડીને જતા રહેશું પેદલ. હા, અંદર જોતો. તો રોજનું થઈ ગયું, આવી જશે કાલથી. કાલથી લાવી દેશો? હા.
અમને ટોકન જવા નહીં જતો ને તારે પાલન ના ના થઈ જશે કાલ આવી જશે.